શહેરના નાગરવાડા વિસ્તારમાં ગંદા પીવાના પાણીની સમસ્યાને કારણે થોડા દિવસો પહેલાં 3 મહિલાઓના મૃત્યુ થતાં મૃતકોના બાળકો માટે આર્થિક સહાયની માંગણી માટે મેયરશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું જણાય છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં છેલ્લા 2.5 મહિના ઉપરાંતથી પીવાનું ગંદુ પાણી આવ્યું હોવાની અનેકવાર વોર્ડ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિકાલ ન આવતા થોડા દિવસો અગાઉ નાગરવાડા માળી મોલ્લામાં જ 3 મહિલાઓના મૃત્યુ થયા હતા અને હજી પણ કેટલાક લોકો બીમાર છે. ત્યારે આ વિસ્તારમાં વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા તથા વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા પુષ્પાબેન વાઘેલાએ મૃતકોના પરિવારની તથા વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારને આર્થિક સહાય તંત્ર દ્વારા આપવામાં આવે તેવી રજૂઆત વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે કરવામાં આવી હતી. સમાજ સેવા સંગઠનના કાર્યકર્તા તરીકે અત્યારે અમારા નાગરવાડા ઇલાકાની અંદર છેલ્લા 2-2.5 મહિનાથી પાણી ગંદુ આવવાથી 3-3 બહેરાઓ લેડીઝો એક્સપાયર થઈ ગયા છે પાણી પીને, અને એમને ઝાડા ઉલટીનો બીમારી લાગુ પડી ગઈ અને એમને બચાવવા માટે ઘણી કોશિશ કરી. એમના પોતાના ઘરવાળા વ્યાજે પૈસા લઈને બી છોકરાઓને એની માઓને બચાવવા માટે કોશિશ કરી, પરંતુ આખરે બચીને અત્યારે બી હાલમાં 4-5 કેસ બેધર બીમારીમાં હાલતમાં જ ખાટલામાં પડેલા છે. આ ગંદુ પાણી આવવાના કારણે આ પોઝિશન થઈ છે. તો અમે મેયર સાહેબશ્રીને અમે આવેદનમાં ચર્ચા કરવા આવ્યા હતા કે સાહેબશ્રી અમારા છોકરા તો ભથ્થુભાઈ જે વિરોધ પક્ષ નેતા જે અમારા ચંદ્રકાંત ભથ્થુભાઈ અમને કીધેલું અને આવીને અમારી મુલાકાત લઈ ગયા. અમારા વોર્ડના જે હતા કાર્યકર્તાઓ ત્યાં આવ્યા નહીં, પણ અમારા ભથ્થુભાઈ જે વાડી વિસ્તારના હોય છતાં અમારા ઇલાકામાં જે આવીને અમારું બધાને સંતોષકારક જવાબ આપી અને બધાને સારું પ્રોત્સાહન આપ્યું કે ભાઈ તમે ત્યાં આવો, તમારો રસ્તો જે બી હશે તે અમે તમારી અરજી સાંભળીશું, એનો આગળ રસ્તો કરીશું. તો મેયર સાહેબે અમને કીધું છે કે અમે આગળ ચર્ચા કરીને આગળનું આયોજન અમે ગોઠવીશું. તો અમારે તો કોર્પોરેશનના કમિશનર સાહેબશ્રી તથા મેયર સાહેબશ્રી વિરોધપક્ષ નેતા સાહેબશ્રી એને અમારા અરજી એક જ છે કે અમારા આ જે બૈરાઓ જે જવાન બૈરાઓ હતા નાના નાના છોકરાઓ મૂકીને દેવલોક પામી ગયા છે અને તે બી ખરાબ પાણીના પ્રદૂષણના કારણે લીધે, ખરાબ પાણી લીધે જ ઓફ થયા છે. ડૉક્ટરી સર્ટી ડૉક્ટરીના એ પુરાવા છે કે ભાઈ ખરાબ પાણી લીધે માણસ ઝાડા ઉલટીઓ થઈને મરી ગયા છે. અત્યારે હાલમાં બી આટલા કેસ પડેલા છે, ઘરે જોઈ શકે છે. તો આપ શ્રી સરકારને અમારા નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે છોકરાઓની માં ગઈ છે, પૈસાનો કોઈ સવાલ નથી અમારા માટે કે અમે પૈસા માટે તમારી જે માંગણી કરી છે એવું નથી, પણ આજે જે બાળકો રખડી ગયા છે તો તમારામાં જો કોઈ તમારા ઘરે બી બાળકો તમારા દિલમાં જો કોઈ જગ્યા હોય બાળકોને ઉછેરવા માટે પહેલામાં પહેલી સૌથી પહેલો મહાન ગુરુ જોવા જાય તો માં છે. અને માં જ ઘરમાં ના રીતે બાપ કમાવા છે, માં જ ઘરમાં ના રીતે એનો સહારો હું છોકરા ભણે છું અને છોકરાનું જીવન આગળ કેટલું વ્યર્થ બતાવે છે. તો આ સૌ સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે અમે નાગરવાડાના તમામ ઘરના માણસો વધારે બધા અહીંયા આવ્યા છે, એકત્રિત થઈને ઘણી પબ્લિક નીચે ઊભી છે, પણ છતાં અમે ઓફિસમાં વધારે ભીડભાડ ના લીધે અમે એક આર્થિક સહાયની માંગણી કરીએ છીએ કે આર્થિક સહાય જે અમે બાળ બહેરાઓને બચાવવા માટે બહારથી વ્યાજે રૂપિયા લઈને બગેરે બચાવવાની કોશિશ આવે, જો પેલા વ્યાજના રૂપિયા ચૂકવવા જાય છે તો ઘણી ઘરના છોકરાને ખવડાવી નહીં શકતો માણસ. તો સરકારશ્રીના પાણીના કારણે બસ બન્યું છે. તો આપશ્રીને વિનંતી આ જ છે અમારી કે અમે આર્થિક સહાય ઈશ્વરભાઈ કાલુભાઈ માળી છું, મેં માળી સમાજ સેવા સંગઠનનો કાર્યકર મંદિરનો કાર્યકર્તા છું. રજૂઆત આપના જણાવ્યા મુજબ તે નાગરવાડા વિસ્તારમાં જે ગંદુ પાણી આવતું હતું અને એમાં તંત્રએ પછી એ પાણીને શુદ્ધ કરવા પોતાના પ્રયત્ન કર્યા અને આજે પણ ત્યાં ગંદુ પાણી આવે છે એવી ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા હતા. અમે તંત્રના અધિકારીને ફરીવાર આદેશ કર્યો છે કે ફરી એકવાર આપ ત્યાં ચેક કરો, ફરીવાર જરૂર પડે તો પાણીના સેમ્પલ લો અને પાણી ચોખ્ખું આવે છે કે નહીં પૂરી તપાસ થાય અને જે કારણ હોય એના મૂળ સુધી પહોંચીને ત્યાંથી ક્યોર કરવાનો પ્રયત્ન કરવા માટેની આજે રજૂઆત હતી અને અમે આદેશ કર્યા છે. આર્થિક પરિસ્થિતિ અમને ગંભીર છે જેથી સહાય આપવા માટે જે વિષય લઈને અમારી પાસે આવ્યા હતા કે જે બાળકો માં વિહોણા થયા છે એ બાળકો પ્રત્યે એમના પરિવાર પ્રત્યે તંત્રને ખૂબ સંવેદના છે. બાળકો આવતા વર્ષે પહેલા ધોરણમાં આવવાના છે ત્યારે મા બાપમાંથી કોઈ વ્યક્તિ ન હોય એવા સ્પેશિયલ કેસમાં એમની ગણતરી કરીને એમને ખાનગી શાળાઓની અંદર આરટી હેઠળ સમાવવાની પણ વાત અમે તેમને કરી દીધી છે. એટલે એ રીતનો તંત્ર પણ એમની સાથે સંવેદના સાથેનો વ્યવહાર કર્યો છે.